ખેડૂતોને તેમના ખેત ઉત્પાદનના પૂરતા ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે 10 માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરેલ છે. કેવી રીતે મળી રહ્યો છે ખેડૂતોને લાભ, આવો જોઈએ અમારી આ વિશેષ રજૂઆત 100 દિવસ સાથ સહકાર અને સેવાના. આ છે સુરેન્દ્રનગરના વઢવાણની એપીએમસી, જ્યાં ટેકાના ભાવે ચણાની ખરીદી થઈ રહી છે. જિલ્લાના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે પારદર્શક રીતે ખરીદી કરવામાં આવી રહી છે. ચણા લઈને આવ્યો છું, જે સરકાર ટેકાના ભાવે ખરીદી કરે છે, જે 1067ના ભાવે, અને મેં 4 ખાતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને 4 ખાતા અહીંયા ઉતારી લેવામાં આવ્યા છે. અને અહીંયા ખેડૂતોને કોઈ પણ મુશ્કેલી પડતી નથી. જે ચણા ખરીદી કરે છે તુરંત બધાનો વારો આવી જાય છે અને પ્રક્રિયા બહુ સરળ છે, એકદમ ઝડપી છે. સુરેન્દ્રનગરની જેમ જૂનાગઢ અને મહીસાગર ખાતે પણ ખરીદી ચાલી રહી છે. ખેડૂતોને ફોન મેસેજ દ્વારા વેચાણ માટે તેમનો નંબર આવે ત્યારે જાણ કરવામાં આવે છે. ખરીદીની આવી સુચારુ વ્યવસ્થા જોઈ ખેડૂતો ખુશ છે. મારી પાસે 10.5 વીઘાનું વાવેતર હતું, એ સરકારી ખરીદીમાં હું પોષણના ભાવમાં અહીંયા ચણા વેચવા આવ્યો છું. અમને બજાર ભાવ કરતાં સારા ભાવ અહીંયા મળે છે. ટેકાના ભાવે ખરીદીમાં લાભ મળ્યો, જેથી માર્કેટ કરતાં મને અંદાજે 100 થી 150 રૂપિયા જેવો પ્રતિ 20 કિલો ભાવે મને ફાયદો થવાનો છે. અને સમયસર સરકારનું ચૂકવણું પણ પાછલા અનુભવ પ્રમાણે મળી રહે છે, એટલે આ યોજના ખેડૂતો માટે ખૂબ આશીર્વાદરૂપ છે. હાલ સરકાર તુવેર, ચણા અને રાયડા જેવી જણસની ટેકાના ભાવે ખરીદી કરી રહી છે. ચાલુ વર્ષે તુવેરની પ્રતિ ક્વિન્ટલ ₹6,600, ચણાની પ્રતિ ક્વિન્ટલ 5,335 અને રાયડાની પ્રતિ ક્વિન્ટલ ₹5,450ના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે, ત્યારે ધરતીપુત્રોના મોઢા પર સંતોષનો ભાવ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. સદીઓ બાદ સૌરાષ્ટ્રીયન તામિલ પોતાના વતન આવી રહ્યા છે. સરકારે આયોજિત કરેલો આ કાર્યક્રમ કેવો રહેશે અને શું કરાય છે તૈયારીઓ, આવો જોઈએ. હજારો સૌરાષ્ટ્રીયન તમિલને પોતાના વતન આવવાની સુનહેરી તક ગુજરાત સરકાર લઈને આવી છે. જી હા, મૂળ સૌરાષ્ટ્રના પરંતુ સદીઓથી તમિલનાડુમાં સ્થાયી થઈ ચૂકેલા લોકો સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે. 17 થી 30 એપ્રિલ સુધી યોજાનાર કાર્યક્રમ સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં સૌરાષ્ટ્રીયન તમિલને આવકારવા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાય છે. ગીર સોમનાથમાં રંગે ચંગે તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવશે. અરબી સમુદ્રના કિનારે જે સૌરાષ્ટ્ર તમિલ સંગમનો કાર્યક્રમ આગામી દિવસોમાં ભવ્ય આયોજન થનાર છે, જેમાં બીચ વોલીબોલ, બીચ રસાખેંચ અને વિવિધ રમતોનું આયોજન આ જ સ્થળ ઉપર થનાર છે. આ ઉપરાંત તામિલનાડુના 108 જેટલા શ્રેષ્ઠ ખેલાડીઓ પણ આ કાર્યક્રમમાં આવી રહ્યા છે. હવે વાત થોડી ઇતિહાસની કરી લઈએ તો સૌરાષ્ટ્ર તમિલિયન નામ શા માટે? તો દાયકાઓ પહેલા ગુજરાતમાં મોહમ્મદ ગજની અને બાદમાં અલાઉદ્દીન ખિલજી જેવા આક્રમણખોરોએ સૌરાષ્ટ્ર પર આક્રમણ કર્યું, જ્યાંથી અનેક લોકો સ્થળાંતર થવા લાગ્યા, જેમાં કેટલાક તમિલનાડુના મદુરાઈના આસપાસના વિસ્તારોમાં સ્થાયી થઈ ગયા અને ત્યારથી જ તે સૌરાષ્ટ્રીયન તમિલ તરીકે ઓળખાવા લાગ્યા. કહેવાય છે કે ગુજરાતના સૌરાષ્ટ્રથી દક્ષિણ તમિલનાડુમાં થયેલું સ્થળાંતર દુનિયામાં થયેલા સૌથી મોટા સ્થળાંતરમાંનું એક છે, ત્યારે દાયકાઓ બાદ આજે સૌરાષ્ટ્ર સાથે તેમનું પુનઃમિલન થશે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંતર્ગત સોમનાથ, પોરબંદર, દ્વારકા, રાજકોટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરાશે. સાથે જ ગુજરાતી અને તમિલ સંસ્કૃતિનું રસપાન મહેમાનોને પીરસવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ડાંગની બિલી અંબાની એવી શાળા જે અન્યો માટે દિવાદાંડી સમાન બની ગઈ છે. શાળાએ અનેક ઇનામ જીતી અન્ય શાળાઓ માટે પ્રેરણારૂપ સાબિત થઈ છે, ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓના દિલ જીતી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પણ સન્માન મેળવ્યા છે. શાળા શૈક્ષણિક પ્રવૃત્તિની સાથે સાથે બાહ્ય પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર રહી છે. 78.78% સાથે ગુણોત્સવ 2.0માં એ ગ્રેડ મેળવનારી શાળાએ અનેક ઇનામ અને રાષ્ટ્રીય સ્તરે પણ સન્માન મેળવ્યા છે. મહત્વનું છે કે સ્કૂલ ઓફ એક્સેલન્સ ક્ષેત્રે મેરિટ સર્ટિફિકેટ મેળવનારી શાળાએ સ્થળાંતરના પ્રશ્ન સામે ઝઝૂમી રહેલા સરહદી વિસ્તારમાં સરેરાશ 92 થી 94% હાજરી સાથે શાળા ચલાવી રહ્યા છે. કુલ 110 શાળાઓ સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ કામ કરે છે,
પણ એમાં એક શાળા જે બિલિયાંબા પ્રાથમિક શાળા છે, સ્કૂલ ઓફ એક્સલન્સના મોટા ભાગના ક્રાઇટેરિયાઓ એમણે એચિવ કર્યા છે. એફએલએન હોય, એફએલએનમાં સૌથી સારું વાંચન લેખન ગણનની સિદ્ધિ 98% બાળકો આ સિદ્ધિ ધરાવે છે. દર માસે અને સત્રાંત કસોટી અને સામાયિક કસોટી પણ લેવાય છે, એકમ કસોટી લેવાય છે, એમાં પણ બાળકોનું લર્નિંગ આઉટકમ ખૂબ જ સરસ છે. ગુણોત્સવ 2.0 નું મૂલ્યાંકનમાં પણ આ શાળા ગ્રીન એ ગ્રેડ ધરાવે છે.